હવે અહીંયા ધ્યાન આપો. પહેલો ક્વેશ્ચન છે, હું જેને પ્રશ્ન પૂછું ને આન્સર આપવાનો છે. જે લોકો ફેરબુકમાં લખે છે તો એ લોકો હેડિંગ આપી દે છે, યુ નીડ ટુ શીપ કેન વોક. દેખાય છે અહીંયા બોયસ? બોયસ દેખાય છે કે નહીં? અહીંયા મને કોઈનો અવાજ નથી આવતો બેટા. સાદ ચાલો, પહેલું જે છે, પહેલું આપણે એમ પૂછ્યું છે, વોટ ઇઝ ધ કેમલ, કે કેમલ કોણ હતો, એટલે ઊંટ કોણ હતું, ઊંટ શું હતો? મીન્સ ઊંટ રણનું વાહન હતો. વાહન હતો પણ શેનું? ક્યાંનું વાહન હતું? રણનું. વેરી ગુડ. રણનું. કોણે જવાબ આપ્યો મને? 500 નંબર. વેરી ગુડ. ખૂબ અહીંયા સવાલ માંથી જ લેવાનું છે આપણે. જો અહીંયા સવાલ માં તો કેમલ આપ્યું ને, તો પેલા આપણે સૌથી પહેલા ઈજ લખશું. મારી સાથે લખતા જજો. માઇક ઓફ રાખો બધા. ધ કેમલ ઇઝ આપ્યું છે વર્ડ પછી, બરાબર? તો આપણે ઈ લેશું. કેમલ ઇઝ શીપ ઓફ ધ ડેઝર્ટ. શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે શું થાય? માઇક ઓફ કરજો બધા. સાત માઇક ઓફ બેટા. શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે શું કહેવાય? રણનું વહાણ. બરાબર, ખ્યાલ આવે છે બોયસ તમને? જો બધું વ્યવસ્થિત તમારી બુકમાં મારે જોઈએ. બધાના સારા હેન્ડરાઇટિંગ, એ બધાએ વ્યવસ્થિત લખેલું જોઈએ. સારા હેન્ડરાઇટિંગ કાઢજો તો તમને સરખું જે છે એક્ઝામમાં તમારે જ લખવાનું છે, વાંચવાનું છે. તો તમારે સારા હેન્ડરાઇટિંગ એ લખેલું હશે તો તમને લોકોને જે છે એ ખ્યાલ આવશે. બરાબર, ઓકે. ચલો, વોટ ઇઝ લખ્યું? ચાલો પછીનું શબ્દ મને આન્સર આપશે. રોલ નંબર 93. વોટ ઇઝ ધ લાયન, કે લાયન એટલે કે શી શું હતો? લાયન. જો સવાલમાંથી પહેલા જોવાનું આપણે કેમ ઓલા ઉપર સવાલમાં લખ્યું ધ કેમલ ઇઝ, સવાલમાંથી જોઈને લખ્યું ધ કેમલ ઇઝ, એની જેમ આમાં ક્યાં સુધી આવે? લાયન ઇઝ. વેરી ગુડ. ઓફ ધ કિંગ. વેરી ગુડ. કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલનો રાજા હતો. શું હતો? જંગલ નો રાજા હતો. એટલે આપણે આઈ એમ નહી લખ્યું, આપણે આમાં શું લખશું? લાયન લખશું. લાયન એટલે કોઈ વચ્ચે વચ્ચે બોલે છે. મિસ મિસ સાદ જવાબ આપે છે બેટા. કોઈ જવાબ આપતો હોય ને ત્યારે આપણે નહીં વચ્ચે બોલીએ, આન્સર આપી લે ને પછી બોલવાનું. ઓકે ચાલો, શું હતું પ્રશ્ન બોલો બધા. હેલો, કોણ પૂછતું તું મિસ? એમ મારી સાથે લખતા જાઓ. જો આમાં ધ લાયન આપ્યું છે એટલે પેલા આપણે લખશું ધ લાયન ઇઝ સી શું હતો? તો કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે જંગલનો રાજા. કિંગ ઓફ ધ ફોરેસ્ટ. જંગલ નો રાજા હતો, બરાબર? સિંહ છે એ જંગલ નો રાજા હતો. કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ઓકે, લખતા જજો મારી સાથે. ગમે ત્યારે ગમે ને કહીશ કે ચાલો મને બુક બતાવો. અલિયમા ફાજે આન્સર નથી આપતો. રોલ નંબર 99 કોણ છે ભાઈ? હા હા
અવાજ કટ થાય છે ભાઈ, ખાલી એમ આપણું. ઓકે, 99 રોલ નંબર. ના હવે નથી થતો બેટા, હવે આવે છે. આ બે લખાઈ ગયું. હા કે ના તો કેમ, તો બધું પૂરાઈ ગયું. બાકીના આમિસ વાલ બની ગઈ. ઓકે, સરસ સરસ. ચાલો હવે મને કોણ આન્સર આપશે રોલ નંબર 99? અ લાયન. કે શી શું કરે, પછી ખાલી જગ્યા આપી છે. તો શી શું કરે, સ્ક્વેક કરે, રોર કરે, બાર્ક કરે કે નાઇસ કરે? રોર. એટલે કયો ઓપ્શન આવશે બેટા? બી. બી સહી રહ્યા બી. વેરી ગુડ, બી આવશે. કેમ બી આવશે? કારણ કે શી છે, રોર કરે. રોર એટલે ગર્જના, બરાબર? એ ખબર હોવી જોઈએ તમને. ઓકે, પછીનું જે છે 119 રોલ નંબર. નંબર 119. મિસ કોઈ નહીં જવાબ દે. ઓકે ચાલો, હવે કોણ આપે છે? ઝેડ છે પ્રેઝન્ટ. ચાલો તો પેલા બધા પોતપોતાના માઇક ઓફ કરી દે. અહીંયા હનીફ જેમની આઈડી છે, ઇમરાન જેની આઈડી છે, શેખ, ચાલો બધા પોતપોતાના માઇક ઓફ કરી દે પેલા. મિસ માઇક ઓફ બધાના. તો જ ઉપર તો મિસ બોલું છે. બંધ જ માઇક ઓફ કરી દે. હા મિસ. શું બેટા? બંધ જ નું છે મિસ. સ્વાધ્યાય પોથી માં ન હોય ને બેટા, આ સેમ ટુ ની સ્વાધ્યાય પોથી. હો સેમ ટુ ની પેલી નહી, સેમ વન ની નહી. ઓકે કઈ વાંધો નહી, જેમની પાસે. ચાલો હવે માઇક ઓફ કરજો બધા. તમે માઇક શરૂ રાખો ને તો મને કઈ સંભળાતું નથી બેટા. ઓકે ચાલો બીજું, ધ કેમલ ઇઝ, કે ઊંટ કોણ હતો? ચાલો હમણાં જ જવાબ આવશે. બી એ ખોટું. બી જવાબ આપવાનો. બી આવશે. એમાં શું લખ્યું છે બી માં? બી આવશે. એમાં શું લખ્યું છે વાંચો. બધા માઇક ઓફ કરી દે. માઇક ઓફ, માઇક ઓફ કરી દો બધા. મને બધા એક સાથે બોલો તો નો સંભળાય બેટા સરખું, કે કોણ આન્સર આપે છે ખ્યાલ જ ન આવે. ચાલ અલીયા માં કયો આન્સર આવશે તું બોલ. રોલ નંબર બોલ. રોલ્સ કયો આવશે? બીજાનો જવાબ બેટા, બીજાનો જવાબ. ધ કેમલ ઇઝ. મને લાગ્યું પહેલાનો જવાબ. બીજાનો જવાબ પહેલાનો તો આપી તો દીધો. બીજાનો જવાબ king or the chief of the forest. king of the forest. forest એટલે જંગલ નો રાજા છે બેટા. ઊંટ છે જંગલ નો રાજા છે. chief of the desert. વચ્ચે કોણ બોલે છે? મેં કોને બોલવાનું કીધું? અલી અમાફ ને કહું છું હું, બીજું નહીં કોઈ વચ્ચે બોલે. એમનો ટર્ન આવશે, જેમનો ટર્ન આવે ને એમને બોલવાનું બેટા. ચલ મને ખબર, જો એ આવશે એ ડેડ ઓફ ધ ફોરેસ્ટ. તો આમાં એમ કીધું કે શીપ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલ નું વહાણ. તો જંગલ નું વહાણ હતું ઊંટ. એટલે મિસ બી આવે. જંગલ માં રે.
સવાલ નો જવાબ જુઓ ત્યાં ઉપર કેમલ ઇઝ ધ ડેઝર્ટ એટલે કે કેમલ છે એ રણ નું વહાણ છે એટલે આપણે રણ નું વહાણ ડેઝર્ટ એટલે રણ અને શિપ એટલે વહાણ શિપ ઓફ ધ ડેઝર્ટ એટલે રણ નું વહાણ ઓકે ચાલો હવે સાદ કહેશે મને ધ લાયન ઇઝ લાયન શું છે ચાલો ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ડેઝર્ટ કિંગ ઓફ ધ ફોરેસ્ટ 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 એટલે જંગલ થાય તો જંગલ નો રાજા કોણ તો પેલાનો સવાલ મિસ તો લાયન હતો ને સવાલો પેલાનો કેમ પેલાનો સવાલ શું હતો કેમલ હતો કેમલ શું હતો તો કે એ રણ નું વહાણ હતું લાયન હતું કે લાયન શું હતું તો એ કે જંગલ નો રાજા હતો કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે ફોરેસ્ટ એટલે જંગલ અને ડેઝર્ટ એટલે રણ આટલું ક્લિયર થઈ જવાનું એનું એ જ આપણને અહીંયા એમસીક્યુ માં પૂછ્યું હતું ચાલો ટીક કરી લ્યો ખાસ યાદ રાખજો બેટા આ પરીક્ષામાં પૂછાશે અને તમારે લોકોને બધાને સારા માર્ક્સ હોવા જોઈએ એક્ઝામમાં કેમલ ઇઝ ધ કારણ કે આ બધા માર્ક્સ છે ને તમારી ફાઇનલ એક્ઝામ ની અંદર કાઉન્ટ થાય તમારે અત્યારે સારા માર્ક્સ નહીં હોય ને તો એના પછીનો જે છે ફાઇનલ જ્યારે એક્ઝામ આવશે તો માર્ક બધા ઘટતા જ હશે ઓવરઓલ ચાલો લખ્યું આટલું બે માર્ક તારે લખાય છે કે નહીં ઉપમાને ત્રીજું લખો શું કરો નહીં સ્મર ત્રીજું આવી ગયો કિંગ જેમની પાસે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથી માં લખશે અને જેમની પાસે સ્વાધ્યાય પોથી નથી તો એ ફેર બુક માં લખશે ક્વેશ્ચન આન્સર તો લખવા જ પડે ને બેટા તમારે બુક અને પેન કે તમારી જે સ્વાધ્યાય પોથી છે લઈને બેસવાનું છે ચાલો માઇક કોનું ઓન છે બહુ અવાજ આવે છે ઓફ કરી દો યાદ બેટા માઇક ઓફ કરી દે ઓકે સરસ બધા થોડી માઇક ઓફ કરી અને લખી લ્યો પેલા બસ હવે પેલા માઇક ઓફ કરી અને લખી લ્યો માઇક ઓફ રાખો આ માઇક માંથી અવાજ નો સરસ ચાલો પછી રોલ નંબર 77 કહેશે ત્રીજું ભાઈ ગયો હા ઓકે હા નીચેનું છે ને એ બીજું કોઈ નહી મને બોલે હું પેલા રીડ કરીને સમજાવી દઉં કાન્ડ ધ હોટ સન જે છે મને હવે ઇંગ્લિશ માં તું હાલ માંથી જ પેલા લખવાનું શરૂ કરવાનું ઇંગ્લિશ
બોલવા દે આપ્યું છે ઉપર જુઓ શું આપ્યું છે હોટ સન એટલે કે ગરમ સૂર્ય નો તડકો આ લખવા મળતો એ જગ્યા રાખ થોડીક વાર સવારથી મેં કીધું લખવાનું મારી સાથે નતો પછી આવી રહી જશે એક જ મિનિટ હા એક જ હોટ સન કેન નોટ બર્ન ધ કેમલ્સ ફીટ ફીટ એટલે શું પગ થાય કેમલ્સ પોસ્ટ ઓફ યસ આવશે કેમલ્સ ફીટ માટે નથી બર્ન કરી શકતા હવે જવાબ લખવાનો છે બીકોઝ કારણ કે હિઝ ફીટ ના પગ કેવા છે આર્થી એક જ મિનિટ લખી લો પછી તમને બધાને દેખાડું છું ઈક એન પેડેડ ઈક એટલે જાડા છે એના પગના તળિયા અને પેડ પેડેડ એટલે ગાદી વાળા છે Camel's feet because house is એટલે પછી હું આવ્યો ને હું તમને અહીંયા નાનું કરી દઉં ને અહીંયા દેખાડી દઉં એટલે તમારો અવાજ કપાય છે પાસ મિસ એક મિનિટ રાખજો હું સવાલ લખી નાખું લખવું છે નહીં લખી લે શાંતિથી હા બેટા ચેક આ પહેલાનો જવાબ તો લખાઈ ગયો ત્રીજાનો જવાબ ને લખો જેનો ટીચર ઉપર નો મારે જવાબ લખી લે આયન ઇઝ ધ આયન કોણ હતો તો કે જંગલ નો રાજા હતો પેજ નંબર 14 પર નો લખે નીચે કરો સવાલ બાકી વાલો ઓકે ચાલો હવે પછી
હું પહેલા આ લોકોને લખી લેવા દઉં પછી બધાનું સૈયદ રેહાન નું જ ઓન ખાલી, બાકી બધાનું માઇક ઓફ. બધા માઇક ઓફ રાખો તો બેટા. તમે માઇક ઓફ રાખશો ને તો કોઈ હું જવાબ લખાવીશ કે કોઈ બોલશે ને તોય તમને સંભળાશે. એટલે છે ને જયારે તમારો ટર્ન આવે ને ત્યારે તમે માઇક ઓન કરજો, બાકી ઓફ રાખો. નહીં તો શું થાય કે અવાજ આવે ને જે આપણે ઘરમાં બધા, તો એ પછી આમાં આવે એટલે સરખું સંભળાય નહીં. ચાલો સૈયદ રેહાન, આર ધ લાયન્સ ફીટ પેડેડ? શું લાયન ના એટલે કે સિંહના પગ પણ ગાદી વાળા પેડેડ એટલે ગાદી, તે ગાદી વાળા છે સિંહના પગ એ ગાદી વાળા છે? હા મેં જે આપણે હા કે ના માં જવાબ એના છે ને ગાદી વાળા. હા તો આપણે હા માટે શું લખશું આમાં? માય ફીટ. આપણે તો અંગ્રેજીમાં આપણે શું? યસ, વેરી ગુડ, ખૂબ સરસ. યસ લખાઈ ગયું. આપણે શું લખશું? Yes, lion's feet are padded too. અથવા તો yes, lion's feet are padded also. લાયનના પગમાં ગાદી હોય છે. અને કેશ ને કે મારા પગમાં તે ગાદી છે, કે મને કે જંગલમાં કાંટા છે એ ખૂંચતા નથી પગમાં, ને હું તો ઝડપથી દોડી શકું છું એવું કેશ ને સિંહ ઊંટને. યસ, પછી આવશે ગાડી ખાઈ. યસ, ધ લાયન મીટ. હા પેડેડ એટલે ગાડી ખાઈ. હા પેડેડ એટલે ગાડી. યસ, ધ લાયન્સ ફીટ, ફીટ એટલે પગ, ફીટ આર પેડેડ ઓલસો, પેડેડ ઓલસો એટલે પણ, ઓલસો પેડેડ એના પગ પણ જે છે એ ગાદી વાળા છે. યસ ધ લાયન્સ ઇઝ પગ. યસ ધ લાયન્સ ફીટ, ફીટ એટલે પગ, આર ઓલસો પેડેડ એટલે હા લાયન ના પગ પણ, ઓલસો એટલે પણ, લાયન ના પગ પણ જે છે એ ગાદી વાળા છે. જેમ ઊંટ ના છે ગાદી વાળા એમ લાયન ના ગાદી વાળા છે. છતાંય તે લાયન ના પગ જે છે એ સેમા ચાલી શકે? જંગલમાં કાંટાની વચ્ચે. પગ જે છે એ ગરમ રેતી ઉપર ચાલી શકે. તો સિંહ છે એ પાછો રેતી ઉપર ન ચાલી શકે, જંગલમાં દોડી શકે. આપણે સિંહનો નખ જોતો હોય ને એટલે આપણે જંગલમાં જાવ તો આપણને સિંહનો નખ મળી જાય. પણ એ લેવો બટા બહુ અઘરો છે, ને હવે તો ઇલીગલ છે. આપણે બધું જે છે એવું લઈ ન શકીએ જંગલમાંથી, સિંહનું ચામડું કે એના નખ કે કંઈ પણ વસ્તુ હવે લઈ ન શકીએ. કારણ કે આપણી ઉપર જે છે એવું કંઈ બી લઈએ ને તો ગવર્મેન્ટ જે છે સરકાર આપણને જે છે એ સજા કરે, જેલ થઈ જઈ. નહીં તો લાયન માટે નહીં બેટા, ફોરેન માટે. ગાડી લઈને પાછા જતા હતા તો પોલીસ વાળા એ પકડ્યા કે લાયન. આપણે અહિયાં ગીર છે ને, ગીર જંગલ ખબર હોય તો અહિયાં વેરાવળ ગીર છે ને અભયારણ, તો એ લાયન માટેનું જ છે. તો ત્યાં જે છે એ સીઝન માં લાયન જોવા મળે. હા હા ત્યાં જોવા મળે, એમાં આપણે પરમિશન લઈ અને જોવા જવાનું. મેં એટલે આનંદ કોઈને જે ફોરેસ્ટ વાળા હોય ને એ જે હા હોય ને જંગલ ને
done and then it's not alone, you see. But that together I'm there. અમદાવાદ નંબર 3 है દિવાળા મિસ મારું મત તો કારું નું બંધ છે, હું જ બોલતો. પછીનું છે નંબર 4 લાયન ડ્રોન ફેલો લાયન ઝડપ પર લખ્યું છે કિલોમીટર પર અવર અવર એટલે જવાબ જવાબ હા ઓકે લાયન હમ આમાં ઉપર નું કરો તો થોડુંક વન હોર્સ
Lion fast run is 30 kilometer. Run fast. पहले करो ना. क्यों पहले? નથી પાડવાના અલિયામાં લખવાનું છે. સ્ક્રીનશોટ નથી લેવાના બેટા, હા લખવાનું છે અલિયામાં. તું સ્ક્રીનશોટ નો લે, મને અહીંયા સંભળાય છે તું સ્ક્રીનશોટ લે છે ઈ કે ના તો બોલ ને. ઓકે ચાલ. હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન, કે લાયન કેટલું ઝડપી દોડે છે? 80 કિલોમીટર. પેલા જો સવાલમાં જ છે બધું, જો લાય ઓ એન લાયન છે સવાલમાં, પછી લાયન કેન છે તો કેન પણ સવાલમાં છે. લાયન કેન રન, રન એ સવાલમાં છે. જુઓ છેલ્લો શબ્દ, હા 80 કિલોમીટર આવે. 80 કિલો રન 80 આપણે 80 ને શું કહેવાય, 80 કિલોમીટર. નો સ્પેલિંગ નો આપણે લખવું હોય તો કે એમ એટલે કિલોમીટર થઈ જાય. 80 કિલોમીટર. ચાલો તો માઇક ઓફ કર દે. લાયન કેન રન, ખાલી જગ્યા કે લાયન છે એ દોડે છે, કેટલું ફાસ્ટ દોડે છે, ચાલો તો મને કે તો. 80 કિલોમીટર પર હાઉર. પર કહેવાય ને, શું કહેવાય? પર અને હાવર, એચ ઓ યુ આર એટલે અવર, એક કલાક. પર એટલે શું? કલાક. કહેવાય. કયો ઓપ્શન આવશે બેટા? 1 C. વેરી ગુડ.
હોટ મિનિટ હોટ સન એટલે ગરમ સૂર્ય પછી થ્રોન એટલે કાટા પછી હોટ સન સવાલ એમ છે કે હું વેરી ગુડ વેરી ગુડ ચલો હવે આજે કેટલા થયા આજે છે ને આપડે લખ્યા પેલા સવાલ જવાબ પછી પાછા સવાલ જવાબ પછી પાછા વિકલ્પ પેલા બે સવાલ જવાબ કરાય ને એ બાકી છે હા લખી લો ચાલો અને આજે જેટલા જે છે ને એમસીક્યુ કરાવ્યા ને એ તમારે લોકોને હોમવર્ક માં છે આજના જેટલા કરાવેલા એમસીક્યુ છે એ વન ટાઈમ હા એકવાર જો સરસ રીતે યાદ કરીને લખવાના હા અને સવાલ બધા ઓપ્શન નહીં લખવાના ખાલી સવાલ અને સાચો જવાબ એવી રીતે લખજો પછીના લેક્ચરમાં છે ને ક્વેશ્ચન આન્સર આપીશ પણ યાદ રાખવાનું છો બધા પૂછું ને ગમે ત્યારે ગમે એને પૂછું બધાને આવડવું જોઈએ સાવ સહેલો પાઠ છે એટલે કોઈને જે છે એ પાઠની અંદર ન આવડે એવું ન બને છે ચાલો જેને બાકી છે એ લખી લો આ બે ઓકે લખાઈ ગયું બેટા આ બંને હા લખી લો હવેથી જો નેક્સ્ટ લેક્ચર મારો આવશે ને ત્યારે તમારે જેમાં લખો છો એ બધું લખવાનું અને મારી સાથે સાથે છે લખતું જવાનું તમે લખશો ને તો તમારા હેન્ડરાઇટિંગ એ સુધરશે બેટા અને બીજું શું થશે કે તમે લખો તો લખીને જેમ આપણે યાદ રાખીએ ને એ વધુ યાદ રહે વાંચ્યા કરતા આપણને ઇંગ્લિશ જે છે વાંચીને યાદ ન રહે લખીને લખીએ ને તો જ યાદ રહે કેમ કે એમાં સ્પેલિંગ આપણને બધા આવડે લખીએ ને તો સરસ ઓકે ચલો લખાઈ ગયું બધાને હા બધાને હા ઓકે ચાલો તો આજને લેક્ચર છે પૂરો અહીંયા પૂરો કરીએ પછી નેક્સ્ટ લેક્ચર અવાજ ચોટેશ